બીમારોની શફાયાબી માટે મસાલાને પદસા સાહેબીને કરવા મસાદારાને કરવા પરદેદાર રોગોની હિફાઝત તમામ ઇઝ્ઝત કામયાબીની વાસ્તે ઝાલિમોની સ્નાબુ શરીર રુસ્વા તબાહ અને બરબાદ થવા વાસ્તે હરેક મોમીની હરેક દિલી ઉમીદ પૂરી થાય જે બી મોમી જે બી કાંઈ વ્યાધિ પરેશાની દુઃખો ગમો મુબતલા હોય એની પરેશાની મસાહેબે આલે મુહમ્મદના સત્કારથી જલ્દીથી અલ્લાહ તઆલા દૂર કરી આપે આપણા ઉમીદના દરજાતની બુલંદીની વાસ્તે જાગૃતિ હિફાઝતની વાસ્તે આપની એ સ્કૂલ જે છે જલ્દીથી આગ્રહ થઈ જાય એ વાસ્તે જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરની વાસ્તે ઇમામે ઝમાન અલ ઇસ્લામનો ઝુહૂર જલ્દી થાય અમો ઇમામે ઝમાન અલ ઇસ્લામના સાચા અનસારોમાં શામિલ થઈ શકે ખાસો ખાસ મજલિસે હુસૈન અલ ઇસ્લામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મલી ખુલુસે દિલની સાથે મસાઇબે મુહમ્મદ વાર મુહમ્મદ અલૈહ સલામ ઉપર એહતરામે મુહમ્મદ વાર મુહમ્મદ અલૈહ સલામ માટે ત્રણ વખત પાવાસે બુલંદ أفحسبتم أنما خلقناكم عبثا
શું તમે એમ ધારી લીધું હતું, એમ ધારી રહ્યા છો, એમ સમજી રહ્યા છો કે અમોએ તમોને બેકાર પેદા કર્યા છે, બે મકસદ પેદા કર્યા છે, રમત ગમત માટે પેદા કર્યા છે, યા તમે જેમ ચાહો તમારી મરજી પ્રમાણે જિંદગી બિતાવો, તમારી મરજી પ્રમાણે તકવા ઇખ્તિયાર કરો, તમારી મરજી પ્રમાણે પરહેજગારી કરો, શું તમે એમ સમજો છો હું તમોને એના વાસ્તે પેદા કર્યો છો? જે બી તમે સમજી રહ્યા હો, જે બી તમે કરી રહ્યા હો, પણ એક ચીજ નહીં ભૂલતા, બીજો કયામત ભરેલો સવાલ, વાન્નાકુમ ઇલૈના લા તુરજઉન, શું તમે એમ સમજી રહ્યા છો તમે પાછા ફરી મારા તરફ નહીં આવો? હું તમને સલામ સવાલ નહીં કરું, તમારોને તમારી પાસે જવાબ તલબ નહીં કરું, તમને તમારા મીઠા યાદ કરવા ફળ નહીં ચાખું જોઈએ? સમજી શું રહ્યા છો તમે? એની ઉપર ઘોર ફિકર કરો અને તમારામાં બેદારી પેદા કરો, ગફલત થી ઉઠી જાઓ. એક સવાલ પર એ મહંમદ વાર મહંમદ પર જાગૃતિ પેદા થાય, બેદારી પેદા થાય, ખોફે ખુદા યાદે ખુદા તાજા રહે એવો એન્વાયરમેન્ટમાં એવો માહોલ ઘરનો નહીં બનાવો જેનાથી ગફલત આવે. તમે ભૂલતા થઈ જાઓ, કારણ કે ગફલત કેટલી ખરાબ બીમારી છે એ તમે ગઈકાલે સાંભળી લીધા છો. ઇમામ અલી ઇસ્લામ શું ફરમાયા, ગુમરાહીનો પહેલો પગલો જે હોય એ ગફલત છે. અને આજે તમે જોઈ લો, તમારી શું વાત કરું છું, મારી બી વાત મજલિસ ખતમ થાય એક કલાક પછી તમે સવાલ કરો, મૌલાના સાહેબ તમે આજે શું પહેર્યા છો? હે, પહેલા મને યાદ કરવું પડે શું પહેર્યો છો આજે, પછી બહાનો કરવું પડે. ના, હોતી બધી મજલિસ કરું છું ને, પણ સાચી વાત તમને નહીં કહું, તો જયારે મને યાદ નથી તો તમને શું યાદ રહેશે? એ દુરુદ પડે મહમ્મદ વાર મહમ્મદ પર. આનાથી બચો. સોલ્યુશન દેખેર માનીએ દેખેર ફસો, કહી દઉં તો આસાન છે, એ ગફલત દૂર કરી નાખો, જાગૃતિ પેદા કરો. પણ એ જાગૃતિ પેદા કરો એ કોઈ એવી વસ્તુ નથી કે આપણે સુપરમાર્કેટમાં ગયા, ગ્રાન્ડ સેફાસમાં ગયા, એ રેઓમાં જઈને એ વસ્તુને પકડી અને દેહમાં રાખી દીધા, મગજમાં રાખી દીધા અને આવી ગયો. એવી વસ્તુ નથી મારા ભાઈ. આના માટે મહેનત કરવું પડે છે, આના માટે કોશિશ કરવું પડે છે, આના માટે વ્યાજી કરવું પડે છે, આની પાસે અલ્લાહની બારગાહમાં જઈને દુઆ કરવું પડે છે. પણ આપણને રૂહાની જે ફોર્મ્યુલા દેવામાં આવ્યો, એ મેસેજ હર જમાતની અંદર દેતો જાઉં છું. આજે તમારી ખિદમતમાં દઉં, કદાચ જે છે ને એમાં મને કામયાબી મળી જાય, કાંઈ ખબર નથી, કે છે ને ઉમેદ ઉપર દુનિયા ચાલે છે. અચ્છા ચલો, આપણે વાતને આગળ વધારે, ચાલો ને આપણે મુશ્કિલ કુશા પાસે જાય, મૌલાએ કાયનાત પાસે જાય અને એની પાસે જઈને સવાલ કરે, મૌલા મૌલા હું કયો એવો કામ કરું કે મારા ઘરની અંદર મારામાં બી ગફલત ના આવે, આવી ગઈ હોય તો દૂર ચાલી જાય, મારી ફામી મારા બચાવમાં ગફલત ના આવે, આવી ગઈ હોય તો દૂર થઈ જાય. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, શું ફરમાવે છે? ઇમામ અલીની એક આદત હતી, ઇમામ અલીને બહુ જ પસંદ હતો, ક્યાં જાઉં ઇમામ અલીને બહુ જ પસંદ હતો અને બહુ જ વધારે જે છે ને કબ્રસ્તાનમાં જતા હતા. તમે મને કહો કે કબ્રસ્તાન જવામાં શું ફાયદો છે, શું જોવાનું મળે છે? ના, તમે મને કહો કબ્રસ્તાનમાં તમને શું જોવાનું મળે છે? તમે જો દરિયા કિનારે જાઓ, બચ્ચા સ્વિમિંગ કરશે, પિસિંગ કરશે, તમને મજા આવશે,
છે કે નહીં? તાજી તાજી હવા મળશે, પિકનિક નો માહોલ થશે, તમે કોઈ ગાર્ડન છાંભામાં જાઓ તો ત્યાં બી જે છે ને ઝૂલા હશે, બચ્ચા રમશે, તમે બી ત્યાં બેઠા હશો, પહાડ ઉપર જાશો, કુશે દિશો લે, લેફે દિશો લે, સૂરજ જયારે ઉગતો હોય, સૂરજ જયારે ડૂબતો હોય, એ નજારો જોવે, કેટલી મજા આવે છે કે નહીં? અહીંયા તો વિસ્તારમાં શું મળે છે? ઓરી જૂની કબરો ને એની અંદર તમે કોઈ મૈયત તો હમણાં સુધી અવાજ સાંભળેલા? હજી સાંભળેલા હો, મૈયત ને જોયા હો કે એવી ચાન્સીસ હોય કે આપણે કોઈનો અવાજ સાંભળીએ, તો હજી એક આમેન કહી શકાય છે કે ના, એનાથી આપણા દિલની અંદર ખોફ આવે. મારા ભાઈ ખોફ નહીં આવે, ગાંડા પાગલ બની જશું. આપણે ચીખ ની આવાજ સાંભળે, ખુદા ના કરે એ જે અઝાબમાં મુકતેલા હોય એવી દર્દનાક, એવી ભયાનક આવાજ છે કે ઇન્સાન પાગલ બની જાય. શોક ની અંદર દુનિયાનું બધું કામ તમે મૂકી દો અને દાદે શો, તો આલાની મહેરબાની છે. અલગ મોસુ છે, એમાં નથી જતા, આપણા મોસુ ની અંદર આવે. તો હવે હું તમને સવાલ કરું છું, કબ્રસ્તાન ની અંદર શું દેખાશે? કબર દેખાય છે ને? આપણે બધા કબ્રસ્તાન નથી જતા, ભલે મૈયત ના વખતે, પણ જાય છે સર ના, શું દેખાય છે? કબ્રો સિવાય શું દેખાય છે? અને કબ્રો દેખાવામાં શું અસર પડે છે? દુનિયાની વાતો કરું તો દૂર ની વાત છે, મૈયત ને સાથે લઈ જાય છે ને તો બી આપણે દુનિયાની વાતો કરી રહ્યા છીએ. સાચી વાત છે, હાલાકી ના કરવું જોઈએ. મૈયત સામે બેઠી છે, આપણે હસે, બીજા ને હસાવે, પાછું કરતા કરતા એમ લાગે કે શાદી માં જઈ રહ્યા છે, મૈયત ને દફન કરવા નથી જતા. અને કબ્રસ્તાન તો અલ્લાહ ખેર કરે, જે નઝારો આપણાની અંદર જાગૃતિ બી આવી જાય, દુનિયા અને આખરત ની કામયાબી હાસિલ કરે. કોઈ આવીને સવાલ કરે છે, મૌલા મૌલા તમે બહુ કબ્રસ્તાન માં જોવામાં આવે છે, તમે શા માટે કબ્રસ્તાન આવી રહ્યા છો? તો કે આ કબરો છે ને, એ આ કબરમાં સુવા વાળા એ લોકોની ત્રણ આદતોને બહુ પસંદ છે. તો કે પહેલી આદત, તો કે પહેલી આદત એ છે કે એ લોકો સાચા હમસાયા છે, સાચા સાથી છે, ધ વ્રે કંપનીઓ પાદેજી પોખરી સેન્સર કંપની, એ લોકોમાં સેન્સરિટી છે, કોઈ ખોટું નથી બોલતો, કોઈ મસ્કા નથી મારતો, કોઈ જેવી તેવી વાત નથી કરતો, બધાય સિન્સિયર છે. એ લોકોનો જાહેર બી એવો છે, બાતિન બી એવો છે, કોઈ જાતમાં એમાં ડરો પક્કો નથી. તો આપણને શું જાણવાનું મળ્યું? એટલે સિન્સિયર આવેક સ્વામે એ આવેક લેઝોર. આપણે પેલો દસ મળે છે, પોતાની સાથે સિન્સિયર બને અને બીજા લોકોની સાથે બી સિન્સિયર બને. પોતા સાથે કેમ સિન્સિયર બનાવાય એનો ઈશારો હું કરી ચૂક્યો છું. હું પોતા સાથે પોતાને છેતરે નહીં, આખો દિવસ બેઠા છે ને પોતાનો વખાણો કરી રહ્યા છે, પોતાને સારો સમજી રહ્યા છે, ના, પોતાનો ઇમ્તિહાન લેવે, ઈમાન ઉપર ભરોસો ના કરે એનો ઇમ્તિહાન લેવે, અમલનો ઇમ્તિહાન લેવે, ખુલુસનો ઇમ્તિહાન લેવે, બસ પોતાનો ઇમ્તિહાન લેવે. અને બીજા લોકો સાથે જે લોકો સાથે આપણે બીજા સાથે મળે ને, જે આપણો જાહેર હોય આપણો બાતિન જીવો હોય, એમ ના હોય જાહેરમાં મારી જાન તારી ઉપર કુરબાન, બાતિનમાં તમે મારી ઉપર કુરબાન.
એમ એવો નહીં મોઢા ઉપર મીઠા પીઠ પછવાડે કરવા એવા નહીં મોઢા ઉપર વખાણ પીઠ પછવાડે ખંજર એવા ના બને અને ન પોતે ચમચા બને ન કોઈ ચમચાને બાજુમાં આવવા દે આવી એક અલગ સિજે જેની પર નથી જઈ શકતો વાત કરવા વાળો કોઈ ગલત વાત કરે સીધો સામે વતવાલ સૌ બિલ હક વતવાલ સૌ બિસબ્ર કે બોલવા વાળો બી આપણે જોઈ નહીં કરે આપણે જોવે તો પેલો વિચાર આવે આ માણસ સાથે એવી વાત નથી કરવાની જેને ઇમામ હસન અસ્કરી અલી સલામ નું ફરમાન છે દુરૂદ પઢે મુહમ્મદ વાળા નથી જોયા અલગ વસ્તુ છે બહેલુલ દાદા ના તો નામ સાંભળેલા છો ને એક માણસ બહેલુલ પાસે આવે છે એની આદત હતી એવું ગજિયારો હતો બદફલા આની સાથે ગજિયા ઓની સાથે ગજિયા આની બુરાઈ કરો આની બુરાઈ કરો એક દિવસ બહેલુલ ફરમાયો બહેલુલ બહેલુલ તો કે બહેલુલ શેતાનની જે આદત કેમ થઈ શકે છે હું શેતાનને જોઉં છે પોસિબલ છે તો આ હું તને શેતાન બતાવું તો કે કેવી રીતે તો કે તું ઘરે જઈને આરિસાને જોઈ લે નિર્વાર જોઈ લે તું શેતાન બતાવું સલામ કરીએ મોહમ્મદ વાલી મોહમ્મદ બીજી વસ્તુ એક બીજા સામે વાળો બી આપણી સામે કોઈના એબ ના ખોલે કારણ કે શા માટે આપણે તો સારા છે ખરાબ તો સામે વાળો છે ને તો ઠીક છે આ એક આદત આપણે અપનાવે આપણે બી સારા બની જશું એ લોકો બી સારા બની જશે કેવી રીતે વિશે તક તો હું બયાન કરું ના તો પછી કે બિસ્મિલ્લા સ્પીચાલો આજની પછી કોઈ બી માણસ આપણી સામે આવીને પોતાનો રાજ્યો શરૂ કરે રેડિયો કેવી રીતે આ આમ કેરો ને આમ કેરો આમ કેરો ને એક જ ચીજ કહેવાનું આપણે યા બીજો કોઈ કિંમત કરે જાણ છૂટે કે ના છૂટે ને આ કે કન્ડિશન કે આપણે અમલ કરે તો ના ના કરે તો ઠીક છે અર્ધી કલાક પછી કઈ વાર યાદ નહીં આવે અલ્લાહ બચાવીને રાખે પણ એક ચીજ યાદ રાખજો એક માણસ છે એક કંપનીમાં નોકરી કરે છે જ્યારે મેં આલા ફ્રેન્ડ હિમવા મહિનો પૂરો થાય ત્યારે એને પગાર મળે છે બરાબર ને ઘરે પગારની જરૂર છે કે નથી છે ને જો તમને પગાર ના મળે તો ઘરનો ભાડો કેવી રીતે ભરશો આ ઇલેક્ટ્રિસિટી પાણી કેવી રીતે ભરશો કપડાં ક્યાંથી વેચાતા રહેશો
બચ્ચા સ્કૂલમાં જાય છે એને કપડાની જરૂર છે, કોલાજની જરૂર છે, ક્યાંથી? એ પૈસાથી નીકળશે ને. પણ તમે વિચાર કરો, એક માણસ આખો મહિનો નોકરી કરે છે અને પછી મહિનાની આખરમાં જ્યારે એને પગાર મળે છે ને, તો બહાર નીકળી આ માણસ દેખાનો, એને અડધી પગાર દે દીધો, ઓલાને અડધો આપી દીધો, ઓલાને અડધો આપી દીધો, હવે ઘરે આવ્યો ફકીર બનીને. મધા બચ્ચા પૂછે છે, અમારો હિસ્સો? ના, મારી પાસે નથી. આ બિચારો અહીંયા. તમે એ માણસને શું કહેશો, હોશિયાર કે બેવકૂફ? અકલ વગરનું. પણ એ કામ જો આપણે કરે તો અકલ વગર. જો હું કોઈ જજ્બાની વાત નથી કરતો, રસોઈ ખુદા કીધા છે કે નથી કીધા? જો તમે કોઈની ઘીબત કરશો તો શું થશે? જેની ઘીબત કરો છો એના ગુના તમારા નામે અમલમાં આવશે અને તમારા સવાલ ક્યાં જશે? એની પાસે જશે. હવે તમે નમાઝ, રોઝા, હજ, ઝકાત, સદકા કેના માટે કરો છો? તમારી નજાત માટે કે એની નજાત માટે? પછી તમે જોશો તો નમાઝ પઢી રહ્યો છો, નોકરી કરી રહ્યો છો. મારા ભાઈ, એને કરતા આવી નોકરી ના કરે. એ દૂધ પર માતા મારી માતા ત્રીજી વસ્તુ જેના વાસ્તે હું આ હદીસને અપનાવી દઉં છું. ત્રીજી વસ્તુ મને શું કે છે કે આ કબ્રસ્તાન છે ને, આખિરતની યાદ નથી. હવે તમારી નજર ની સામે હર વખતે આખિરત છે, કબર છે, બરઝખ છે, સિરાત છે, હિસાબો કિતાબ છે, પુલે સિરાત છે, જન્નત છે, જહન્નમ છે. તમારામાં હવે હિંમત છે ગુના કરવાની? તો કે હવે એ કામ મારાથી કેમ થાય? હું શું કરી શકું છું? એ ગફલત મારાથી દૂર થઈ શકે. આની ઉપર એક આખી મજલિસ છે, હું બે ગોળમાં તમને સમજાવી દઉં. નંબર 1, આપણા ઈમામની સીરતમાં બી મળે છે, તમને બતાવી શકું છું. ઓરોફાની સીરતમાં મળે છે, તમને બતાવી શકું છું. બુઝુર્ગોની સીરતમાં મળે છે, તમને બતાવી શકું છું. કિતાબોની અંદર હવાલા. એ લોકો શું કરતા હતા? એ લોકો પોતાના ઘરે કબર બનાવતા હતા અને કબરની અંદર બેસી અને એમાં કુરાનની તિલાવત કરતા હતા, એમાં મુસ્તહબ નમાઝ પડતા હતા અને થોડી વાર એની અંદર સૂતા હતા. મુસ્તહબ છે, મુસ્તહબ છે, મુસ્તહબ છે. તમે લોકો તમારા ઘરે કબર બનાવો અને પછી એમાં સુવા જાવ. આજના જમાનામાં પોસિબલ છે નથી ના? આ માણસો આપાતેમાં મળે છે તો ક્યાંથી બનાવી શકે? આજના જમાનામાં કબ્રસ્તાન જાય, આપણે ચાલો એક કબર ખોદીને તૈયાર રાખે તો આપણે કબ્રસ્તાન જાશું સુવા માટે? સ્વયો સંસે સાચી વાત જાશો? બોલતા ભી હા કહેતા ભી ડર લાગે છે, ના કહેતા ભી ડર લાગે છે. સાચી વાત કહી છે ના નહીં જાય, બરાબર? તો હવે શું કરે? આપણી પાસે કેટલો મોટો ઈમાન વાળો છે, આપણી પાસે કેટલો મોટો ઈમાન વાળો છે. આપણી જેટલી જમાત છે એનાથી 3 વખત વધારે. આખો વરસ આપણા ઈમાન વાળામાં કોણ આવે છે? મોમિન, જિન્ના, મલાઈકા. આપણે આવે છે? જુમેરાતમાં કેટલા આવે છે? વિલાદત શહાદતમાં કેટલા આવે છે? ભરાઈ બી જાય છે તો કેટલી જગ્યા ઉઠે છે કે નહીં?
તો આટલો મોટો ઇમાનવારો આપણી પાસે છે. ઇમાનવારામાં મજલિસની જગા જુદી છે, ગુસલ કફનની જગા જુદી છે, ન્યાસ ખાવાની જગા જુદી છે, થામ રાખવાની જગા છે. તો આખા ઇમામવાળાની અંદર બે મીટરની જગા નથી કે આપણે એક કવર ખોલીને રાખે. બહુ ઊંઘી નહીં, બહુ ઊંઘી નહીં, ભલે એક મીટરનો હોય. અને પછી એક પડદો હોય, આપણે પડદો હોય કે મોમીને કરામ આવે અને આવીને જેની પાસે ટાઈમ હોય આવે, ફક્ત 5 મિનિટ એ કવરની અંદર સૂઈ જાય. વલ્લાહ મિંબરે રસૂલ ઉપર તમને કહું છું, અમુક વર્ષ પહેલા સુતા હતા, આજ દિવસ સુધી કરવા ઢલાતી નથી જતી, નથી જતી. આપણા ઓલોમાં કબ્રસ્તાન ચાલે છે, ત્યારે જ્ઞાતિ ખાતું હોય ને, ઘરમાં ખાવાનું નથી, બાયડી બચ્ચા ભૂખ્યા છે, હવે કરે તો શું કરે, તો એ કબ્રસ્તાન ચાલ્યા જાય. અમારામાં સબરની તાકાત આવે, તમે વિચાર કરો, જવાનો આવે, બચ્ચાઓ આવે, ખાસ મદ્રેસા તરફથી પ્રોગ્રામ બનાવવામાં આવે. આજે આ દીકરો 5 મિનિટ સુવા આવશે, કાલે આ દીકરો 5 મિનિટ સુવા આવશે. તમે વિચાર કરો, નાનપણથી આ ફોર્મ્યુલા ઉપર અમલ કરે કેવા પાકા હીરા જોઈએ. અને હવે ખોટી માન્યતા નહીં, યાર બુઢા કે કેવી મજલિસ કર્યા, મુંજું બચે કે જીતે જીત, કબર મે સુમારી દીના, શું થશે, મરી જશે, કોને કીધું મરી જશે. અરે પૈગંબરે ખુદાનો ફરમાન છે, જ્યાં સુધી ઇન્સાનની રોજી ખતમ થતી નથી ત્યાં સુધી ઇન્સાન મરવાનું નથી. અરે મારા ભાઈ, હમણાં સુધી આપણી પાસે કોઈ કબર નથી, બરાબર છે, તો શું હમણાં સુધી બચાવમાં મોત નથી થતી, જવાનોમાં મોત નથી થતી, મોટા માણસો મરે છે કે નથી મરતા, બુઝુર્ગો ઇન્તેકાલ કરે છે કે નથી કરતા, કબરમાં સુતા નથી તો કેમ મરે છે. ચલો બુઝુર્ગ અમે કહે કે હવે થઈ ગયા છે, બહુ જૂના થઈ ગયા છે, પણ હવે આ બચ્ચાઓનો ઇન્તેકાલ શા માટે થાય છે, ના થવું જોઈએ ને, આપણામાં નહીં ફરકોની અંદર નથી થતો, કોણ ખબર વસ્તુ આવે છે. આ બધી શેતાની વસવસા છે. પણ જો તમે બનાવો તો એક કોન્ડિશન, એક કોન્ડિશન, આટલા અક્ષરમાં નહીં, આટલા એક્રિટિયરમાં નહીં, આટલા એક્રિટિયર, આટલા અક્ષરમાં રાખો કે અહીંયા સેલ્ફી, અહીંયા ફોટા લેવાની રજા નથી. જો ફોટા પાડવા છે આમ કે કોઈ શું તો હોય, પછી WhatsApp ની અંદર રાખ્યો, Facebook, હા નાનો તો આમ કેવો લગાતો, કેટલો સારો મારો છે, અરે બધી ભૂખાને ત્યાં ખતમ થઈ જશે. એના કરતા ટાઈમ નહીં બગાડો, નહીં બગાડતા તમારું ટાઈમ, કબર બનાવવાની કઈ જરૂર નથી, આ સિનેમા નથી, આ દેખાવની જગા નથી, આ રૂહાનિયતની જગા છે. બસ વાત પૂરી થઈ ગઈ. હવે હું બધી જમાતમાં અંદર મજલિસ પહેલો છો, આ મોજુ પર જરૂર પહેલો છું, ને આજકાલ સવાલ કરું છું, તમે બનાવશો મજલિસ પર? અગ્ર મને ખબર હતી કે નહીં બનાવો. અહીંયા બી હું કીધું લાવ ફરજ પૂરો કરું, ઉમેદ ઉપર દુનિયા જીવે છે. મને બુઝુર્ગ ભાઈ કે હા સાચી વાત છે, ઉમેદ ઉપર દુનિયા જીવે છે, તો એ ઉમેદ ઉપર બયા કહેલો છો કે આગળ બિસ્મિલ્લાહ કરે, આખી દુનિયા માટે એક્ઝામ્પલ બના બને. અને જો આપણામાંથી શરૂ થયો ને આપણે જોઈને બીજી જમાતો વાળા બનાવ્યા, બધું સવાબ આપણે મળી. આજના જમાનાની અંદર વલ્લાહ તમે જોઉં છું, તમે કોશિશ કરો, કોશિશ કરો, ઘરે કોશિશ કરો. એ કામ કરો, તમે ઘરે છે ને ચાર કુર્સી રાખો, આવો કારો, કારો તો હશે ને ચાદર કે એવો કાંઈ, એ તમે રાખી દો અને અંદર જઈને બેસી જાઓ તો, અને પછી અંધારો કરી નાખો રૂમમાં, અને બેસીને વિચાર કરો આની અંદર મને રહેવાનું છે, કયામત સુધી રહેવાનું છે, જો દિવસ પણ આપણે નહીં કરે.
ખોલે કે કેવા ફોટા ફૂટબોલ ના ફોટા સિનેમા ના એક્ટર ના ફોટા બીજો કોણ બીજા કોઈ ફોટા હાલ ખબર નથી અસલ વાત ના રહી છે ગુરુ પરી મોહમ્મદ વાલ સિનેમા સર આપણી બધી જમાતો માં તુફાન બરબાદ કરી નાખ્યો છે. એ મસાઈલ આપણને બરબાદ કરી નાખ્યો છે. ઇન્શાલ્લાહ બયાન ત્યારે થશે. હમને આવો કે આપણે જે છે ને હર કામ કરવા પહેલા જરૂરી છે એ કામનો મસાઈલ તમે શીખો. બરાબર, બધા કામ કોઈ કરવું હોય આવો. પહેલો સવાલ, બચ્ચાની તરબિયત ક્યારે શરૂ થાય છે? આંશિકના માતા પિતા કરે છે. આપણે બચ્ચાની તરબિયત શરૂ કરે છે, વિવાહ થઈ ગયા, બચ્ચો પૈદા થઈ ગયો, બચ્ચો નાનો છે, હમણાં તો નાનો છે, એવો નાખવો છે, મગજ નાખતા છે. જયારે બચ્ચો 5-7 વર્ષ નો થાય પછી તરબિયત શરૂ કરે છે. સાચું છે કે નથી? હવે જરાક ઈમાન આવી ગયો તો બચ્ચો નાનો છે ને ત્યારથી તરબિયત શરૂ કરે છે. એમાંથી જરાક વધારે કોફે ખુદા આવ્યો તો બચ્ચો જયારે માના પેટમાં હોય છે ત્યારે તરબિયત શરૂ કરે છે. શું કરે છે? ઘી સુરા પરંજાઈ, આ સુરા પરવાથી આમ થાય, આ ફ્રૂટ ખાવાથી આમ થાય, આ દવા ખાવાની છે, આ દવા નથી ખાવાની. બરાબર છે કે નહીં? અને બહુ વધારે છે તો હર વખત માં વસુની સાથે રહે છે. આ બધી વસ્તુ સારી છે, ખરાબ નથી. પણ તમને નથી લાગતો કે આ બહુ મોરો થઈ ગયો છે તરબિયત? તરબિયત અવલાદ ક્યારે શરૂ થાય છે? ઇસ્લામની તાલીમ શું છે? ઇસ્લામની તાલીમ એ છે, પહેલા વિવાહ ના કરો, પહેલા બચ્ચા પેદા ના કરો, પહેલા બચ્ચાની તરબિયત કરો. તમે કેસો મોનો ના કેવી ફિલોસોફી તમે વિવાહ બી નથી થયા, બચ્ચા પેદા નથી થયા, અને તમે કહો છો બચ્ચાની પરવરિશ શરૂ કરી નાખો. ક્યાંથી બચ્ચા લઈ આવે? કેના બચ્ચાની પરવરિશ કરે? અહીંયા પોતાની જ વાત થાય છે, બીજા કોઈની નહીં. જજ્બાતી વાત નહીં, ફકરે આવો. પહેલો ક્વેશ્ચન, બચ્ચો કઈ ચીજથી પેદો થાય છે? પેદા થાય છે બચ્ચા માદાથી. ડાકોર, માદો કઈ ચીજથી બને છે? લોહીથી. લોહી કઈ ચીજથી બને છે? ખોરાકથી. ખોરાકથી. ખોરાક ક્યાંથી આવે છે? રિસ્કથી. તમે જે રિસ્ક કમાવો છો એ જ ખોરાક આવે છે ને ઘરે. હવે જો રોજી હલાલ ની હોય તો શું થાય? ખોરાક ભી હલાલ ની, લોહી ભી હલાલ ની, માદો ભી હલાલ નો, બચ્ચામાં અસર ભી હલાલ. પણ જો રોજી જ હરામ હોય તો પછી રિસ્ક જે ઘરે ખાવાનો આવ્યો એમાં હરામ નો અસર, ખાવામાં આવ્યો હરામ નો અસર, લોહી બહેનો હરામ નો અસર, માદો બહેનો હરામ નો અસર, અને બચ્ચો બી પેદા થયો એમાં હરામ નો અસર. લોજિક છે કે નથી? કે ફક્ત ખાવામાં ઉગતી વાત છે, ફક્ત એમ જ બોલ બોલ કરવાની વાત છે? એના માટે ઇસ્લામની તાલીમ એ છે કે પહેલી વસ્તુ એ છે કે તમે લોકો હલાલ ની રોજી તલાશ કરો, હલાલ ની રોજી તલાશ કરો, હલાલ ની રોજી તલાશ કરો, હલાલ ની રોજી તલાશ કરો. એની કેટલી ફાલ્યો છે? અલ્લાહના મહાન નબી રહમતુલ આલમીન અહમદ મુસ્તફા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. ઇબાદત ના 70
ભાગ હોય સ્વસમ દિસ અમુક રિવાયતોની અંદર સો છે, હું આ લઉં છું અલામા મજલિસની, જો ઇબાદતના 70 ભાગ હોય તો 69 સ્વસાતને 69 ભાગ કેમાં છે અને એક ભાગ કેમો છે. નમાઝ કેમાં આવ્યો? એક ભાગ. રોજા કેમાં આવ્યો? એક ભાગ. હજ કેમાં આવ્યો? એક ભાગ. ઝકાત કેમાં આવ્યો? એક ભાગ. બધું એક ભાગ. સિલે રહેમી એક ભાગ. અને સ્વસાતને ભાગ કેમાં છે? હિસાબ હલાલ રોજી કમાવા. હેરાન લાગે કેમ ગુમા ઇઝ પોસિબલ. જોજો હરામ રોજીનો શું અસર છે ને હલાલનો શું અસર છે. ઇબાદત ઉપર, અખલાક ઉપર, ઔલાદ ઉપર, માનતા રીતે ઉપર, હર ચીજ ઉપર. કેટલો ઇમામ સાદિક શું કહે છે કે તમે લોકો હલાલ રોજી કમાવા માટે કોઈ બી દિવસે સુસ્તી ના કરો, આળસ ના કરો, હંમેશા એફોર્ટ કરતા રહો, મહેનત કરતા રહો, કોશિશ કરતા રહો, હલાલ રોજી કમાવો. શા માટે? હલાલ રોજી કઈ ચીજ નું નામ છે? તકવા અને પરહેજગારીની તાકાત નું નામ છે. ઇમામ સાદિક ફરમાવે છે કે આ હલાલ ની રોજી છે ને તમારા દીનમાં તમારી મદદ કરે. અને તમારી આખિરત માટે જે વાતો છે ને, જે સામાન ઝાદેરા, એની અંદર બહેતરીન મદદ છે. તમે વિચાર કરો, બરઝખ, આજે આપણા બુઝુર્ગો ઇન્તેકાલ થયા કેટલા વર્ષ થયા? જનાબે આદમ થી લઈને આજ દિવસ સુધી બધા માણસો ક્યાં છે? બરઝખ માં છે ને. જે માણસ હલાલ ની રોજી નથી કમાતો ને એમાં કોઈ ખૂબી નથી. મારું મોસું નથી પણ મતલબ સમજાવવું જરૂરી છે. હું એક જ એક્ઝામ્પલ ઉપર માનો તમારો. આપણા ઇમામ પાસે કોઈ બી માણસ આવીને કઈ માંગે, ઇમામ ના પહેર્યા છે? કોઈ દિવસ ના નથી પહેર્યા, બરાબર ને? અલી અકબર નો કાતિલ આવ્યો, ઇમામ એને આપ્યા કે ના આપ્યા? વગર માંગે આપી દીધા, બરાબર. તો હવે કોઈ શિયા, કોઈ મોમિન એની પાસે જાય માંગવા માટે, ઇઝ પોસિબલ કે ઇમામ ના પડે? શહીદ આયતુલ્લાહ મુર્તઝા મુતાહરી લખે છે, મોમિન આવીને કહે છે, મૌલા મૌલા તમે દુઆ કરી આપો ને, અલ્લાહ મને હલાલ ની રોટી આપે, એમાં વધારો કરીને આપે, હું બી માલદાર બનું. ઇમામ એ તરફ જોયા, ઇલ્મે ગૈબ હતો ને, સમજી ગયા આ કામ ચોર છે. એને ખબર છે જેવી રીતે જનાબે મરિયમ માટે આસમાનથી રોજી આવતી હતી ને એના માટે બી આવે. કામ નથી કરવું, મહેનત નથી કરવું, બસ મફત નું ખબર છે આસમાનથી આવે. ઠંડી શ્વાસ નામે જયારે આપણે થાકી ગયા હોય, દુઃખ ની હાલતમાં હોય, તકલીફ ની હાલતમાં હોય, ચાવાની હાલતમાં હોય, તો કે મોલા હું તમારો માનવા વાળો છું, ચાહવા વાળો છું. ઈ જમાનામાં તમે શિયા કીધા છો, બની અબ્બાસ ને ખબર પડી, તમારા કા ફામી ને માસ કાટ કરી નાખી, તરત જ લિસ્ટ નોર માં તમે આવી ગયા ને. આ ચાહવા વાળો છે, માનવા વાળો છે. એ કે બોલા તમારો ચાહવા વાળો છું અને તમે જે છે મારી વાસ્તે દુઆ નથી કરતા. ઇમામ ઇસ્લામે કહ્યા કોઈ દિવસ નહીં કરું. તો એ શા માટે? તો કે દીવા કોન્ટ્રે લા નાચ્યું પણ કોન્ડિશન શું છે? તમે મહેનત કરો, કોશિશ કરો, કામ કરો, આરસુરા ના બનો, બરાબર.
હવે સમજમાં આવી શા માટે હલાલ રોજી કમાવાની આટલી અહેમિયત છે, આટલો વાલ્યો છે હલાલ ની રોજી? હલાલ રોજી કમાવામાં તકલીફ શું છે? હલાલ રોજી કમાવામાં મુશ્કેલા છે, વ્યાધિ છે, પરેશાની છે, સાથે પાતી જે નથી, કઈ ચીજમાં વ્યાધિ નથી, કઈ ચીજમાં તકલીફ નથી. ભાઈ આટલા બચ્ચા સ્કૂલે જઈ રહ્યા છે, સ્કૂલમાં જે શીખી રહ્યા છે, આસાનીથી એ લોકોને આવડશે કે મહેનત અને કોશિશ કરવાની? બરોબર, એક્ઝામેથી બાદ પસાર કરે છે, યુનિવર્સિટી પસાર કરે છે, આસાનીથી પરોઠા ખાતા ખાતા, મીઠેલા ખાતા ખાતા, હસતા મસ્તી કરતા, ભૂલ રમતા રમતા, એવી રીતે એક્ઝામે પસાર કરે છે. કેટલી તકલીફ પડે છે કે નહીં? અચ્છા, કામમાં જઈ રહ્યા છો તો કામમાં જવા માટે ટ્રાફિક કેવી રીતે? ખાસ કરીને મોટા શહેરોની અંદર તમે જે મોમેન્ટને કહેશો કે આપણે અડધી જિંદગી તો આપી અમુક ટ્રાફિકની અંદર હોય, તો પછી શા માટે જાઓ? મૂકી દો ને, આરામથી રહ્યો ને ઘરે. કામમાં જાઉં તકલીફ છે કે નથી? નોકરી કરું તકલીફ છે કે નથી? દુનિયાના કઈ કામમાં તકલીફ નથી? તો તમને અજીબ વાત નથી લાગતી? દુનિયાના હર કામમાં તકલીફ પડે આપણે સબર કરવા માટે તૈયાર છે, હલાલ રોજી માટે સબર નથી કરવું, ખુદા માટે સબર નથી કરવું, જન્નત માટે સબર નથી કરવું, જન્નતની હૂરો માટે સબર નથી કરવું, કૌફર માટે સબર નથી કરવું, જન્નતના વિલા માટે સબર નથી કરવું, અઝાબથી બચવા માટે સબર નથી કરવું, એ બધી વસ્તુ મફત ખપે છે. અને તમને ખબર છે આ તકલીફ અને વ્યાધિ શું છે? અલ્લાહ તાલા આપણને જિંદગી શા માટે આપ્યો છે? કેમ આ જિંદગી મેળવી? અલ્લાહ ખલક અલ મૌત વલ હયાત લિયબ્લુઅકુમ અયુકુમ અહસનુ અમલા. અમે મૌત અને જિંદગીને નથી પેદા કર્યા ફક્ત એના માટે કે એના જરિયાથી તમારી આઝમાઈશ કરે, તમારો એક પ્રયોગ લે અને પછી જોવે કઈ ચીજ દીધો છે. વધારે અમલ ઘર જો ખર્ચો નતો ઉભરે, કામકાજ નતો હલે, તો સોલ્યુશન શું? ગોળગોળ ના કરવું જોઈએ. જો ગોળગોળ ફેરા છે તો આખી જિંદગી ફરતા રહેશું, આપણને સોલ્યુશન તરફ લઈ જાય. કુરાન શું જવાબ આપે છે? પ્રયોગ શું આપે છે? અહીંયા ઉપર આજની માટે શું હું સ્ટોપ કરું છું? મારો વખત પૂરો થઈ ગયો, પણ સવાલોની સાથે મારું બસ કાલેથી ધીરે ધીરે મારું બયાન આગળ વધી જશે. મારી પાસે બે જ વાત રહી છે, બરાબર. આજે હવે એક ખુલાસો કરવો હતો એટલે મને જબરાક માસ્ટર નાજે પછવાડે જવું પડ્યો. કાલે ડિરેક્ટ આગળ વધવાનું છે, મારી પાસે ટાઈમ નથી. કાલે બે કે ત્રણ બહુ જ અહમતરીન વસ્તુ અવલાદના હવાલાથી વ્યાન કર્યું છે અને આ મસલોનો જવાબ સોલ્યુશન શું છે? બોલાના સર, કેમ તમે રોજી કમાવા માટે ખોટું બોલું છું અને ખર્ચો નતો ઉપરે? આટલી દુઆ કરો, આટલી માનતા કરો, તમે તો કેટલા રહ્યા અબ્બાસ બાબુલ હવાઈ છે, મામે સલામાને બોલાવો તમારી મદદ કરશે, હદ સે કિસાબ કરો તમારી તકલીફ દૂર થશે, છેલ્લી 10 સેકન્ડની અંદર ત્રણ ત્રણ કસમો ખાવા માંગી છે રસૂલ ખુદાની માં મળી અને હું પરી પરીને થાકી ગયો. એટલા વર્ષો થયા આરો જ નથી આવતો. બચત તો જુદી વસ્તુ, ખાવાનો પ્રો નથી મળતો. તો હવે હું શું કરું? ખોટું ના બોલું તો શું? હવે જયારે મને મસ્જિદ ને ઇમામવારો નથી દેતો તો મંદિર માં ના જાઉં તો ક્યાં જાઉં? તમે એક કામ કરો, તમે દેજો ને મને મફત માં. હમણાં હું તમને ખોટું બોળો ઉભી દઉં છું, બધું ઉભી દઉં છું. તમે એક કામ કરો, ભલા તમને બે સાહેબ છે અડધો ભાગ મને આપી દો, હમણાં ઉભી ઉભી દેવા માટે ગયા છું. અને જો નથી આપી શકતા તો પછી મને શા માટે તમે કહો છો? ટીકા કરો, આમ ના કરને, આમ ના કરને, આમ આ સાચી વાત છે. મને સાહેબ
તું નથી સાંભળો છો કે હિજાબ વગર ચાદર વગર નોકરી કરવું હરામ છે? હું તો નથી કહેતો. હું ક્યારે કીધું છું? મજલિસ ની અંદર હું ક્યાં હું કીધું છું? હું તો મસાહ બયાન કર્યો ને ઇમામ હદીસ બયાન કર્યો ને સર કે હું ક્યાં કીધું છું? મારી વાત ક્યાં છે? તો કે તમે એક કામ કરો, મારો ઘરનો ખર્ચો નથી નીકળતો જ્યાં સુધી નોકરી ના કરો. હવે એક કામ કરે કે કાલેથી હું નોકરી મૂકી દઉં છું, ઘરે બેસી જાઉં છું. મોટા દાવા નથી કરતો પણ કોશિશ કરી દેજો, ઇન્શાઅલ્લાહ ઉમેદ પૂરી કરી દઈશ. એક દુરુદ પઢીએ મોહમ્મદ વાલે ખોટું બોલી રહ્યો છો મજબૂરીના કારણે, ખોટા વાયદા કરું છું મજબૂરીના કારણે, ખોટા ચેક આપું છું મજબૂરીના કારણે, ખર્ચો નથી ઉપડતો, હવે શું કરું? દુઆ બી કબૂલ થતી નથી. મોહતરમ કાલે તો 19મી રાત છે ને, કાલની રાતના સ્પેશિયલ મસાયદ છે જે હર વર્ષે હું પરું છું, જે બીબી ફાતિમા ઝહરાનો પેગામ છે જે આવીને આપી ગયા છે, એ કાલે રાતમાં પરું છું. પણ આજે ચલો આપણે બીબી ફાતિમા ઝહરાને યાદ કરીએ. આ છેલ્લી બે રાત છે, આપણે બસ માત્ર ફેર આવતા વર્ષ કોણ છીંતો છે કોઈ નથી. અલ્લાહ આઝાદારી હુસૈન માટે આપણે જિંદગી હયાત ને તૌફીક અતા ફરમાવે. મજલિસ પછી ભી જે લોકો માતમ નથી કરી શકતા એના ઉપર જેટલા આવાજમાં વાતો કરે છે ને, એટલા આવાજમાં નવમાનો જવાબ દેવે. પાછી સ્પષ્ટ કરે જેવો લોકો માતમ કરી શકે છે વચમાં આવે, બે હાથનો નહીં તો એક હાથનો, જોરથી નહીં તો આસ્તેથી માતમ કરે. બે છેલ્લી રાત રહી છે અઝીઝાને મોહતરમ, રૂહે બધું જોઈ રહી છે. ચાલો ને અઝાદારો, આજે આપણે કરબલા અને બીબી ફાતિમા ને યાદ કરીએ. અલ્લામા રશીદ તુરાની અલ્લાહ મકામા એમના હાલાત એના હવાલાથી આજની આ આખી રિવાયત અને મસાય બયાન કરું છું. અલ્લાહ દરજાતે બુલંદ હર વર્ષે 28મી રજબ અને 2મી મુહર્રમના તમે આ મસાઇબ સાંભળો છો. મરહૂમ અલ્લામા ફરમાવે, ઇમામ હુસૈન અલીસલામ મા ફાતિમા ની કબર ઉપર અલવિદા માટે આવ્યા. અમ્મા હું મદીના મૂકીને જઈ રહ્યો છું, અમ્મા આ મારા છાલ આખરી સલામ છે, ફરી વાર મને અહીંયા આમ નસીબ નહીં થાય. અમ્મા શું તમે મારો સલામનો જવાબ નહીં આપો? અસાદારો એ વખતે ફાતિમા ઝહરાની કબર લરસી હતી અને રોવાની આવાજ આવી હતી, અયમાનો શહીદ, અયમાનો મઝલૂમ, અયમાની આંખોની ઠંડક, અયમાનો દિલનો મેવો, તારી ઉપરની મઝલૂમા માનો સલામ થાય. અને ભાઈ
એક સહિત માની રોવાની આવાજ આવે છે. એનો દીકરાનું નામ બી હુસેન છે. અને રોઈ રોઈને કહી રહી છે, હાય મારો પ્યાસો હુસેન. બહુ જ રૂપ રોઈને કહે છે, વર્ષે તમે નામ રેખા આ આવાજ તમારી માં ફાતેમા સેરાની છે. માં અમારી મસૂમિયત ઉપર રોઈ લે છે. પછી માં હુસેન સવાલ કરે છે, માન સૈનવ તમને ખબર છે આ જમીનનું નામ શું છે? તો કે શું નામ છે? તો કે કર્મો બોલા. ઝૈનબની ચીખ નીકળી ગઈ, હા હા એ મારો ભાઈ નહી બચે. આજ નામને યાદ કરી માં ફાતેમા હંમેશા રોતા હતા. શબે આશૂર ફાતેમાની રોવાની આવાજ હુસેનના ગલા ઉપર શિબ ચારે ખંજર મારતો હતો. ફાતેમા ઝેરાની ચીખોની આવાજ સફર દરમિયાન ક્યારેક જે છે ને સકીના પરી જાતી ફાતેમા આવીને સંભાળી લેતી હતી. અલ્લાહ રશીદ તુરાબી ફરમાવે છે, શામના કેદ ખાનાની અંદર બહુ જ ખરાબ કેદ ખાનો હતો. બધા કેદીઓની હાલત બહુ જ ખરાબ હતી, ખાસ કરીને ઇમામ ઝૈનુલ આબિદીન કે જે બીમાર હતા. ઇમામ સજ્જાદ ચોકીદાર કહે છે, ચોકીદાર તું એક કામ કર ના, થોડી વાર દરવાજો ખોલી દે ને જિંદાનો જેલનો, હું બહારે બેસું અને તાજી હવા લઈ લઉં અને આ રેવાથી મારી જાન નીકળી જશે. ચોકીદાર કે છે, મૌલા મૌલા મારી જાનને ખતરો છે, કોઈ માણસ યઝીદને જાઈને ખબર આપ્યા હશે તો એ મને કતલ કરી નાખશે, પણ મૌલા તમારી ખાતિર હું મતલો કરીશ. દરરોજ જ્યારે કોઈ નહીં હોય ને ચોકીદાર, દરવાજો ખોલીશ, તમે થોડી વાર બહાર બેસી પછી જલ્દીથી અંદર દાખલ થઈ જજો. ઇમામ સજ્જાદે કબૂલ કર્યા. અલ્લામા રશીદ તુરાબી ફરમાવે છે, દરરોજ એ આવીને ખોલતો હતો. ઇમામ સજ્જાદ થોડી વાર બહાર બેસતા હતા. એક દિવસે ચોકીદાર આવે છે, આવીને કહે છે, મૌલા 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 તમારી ખિદમત કરવા માટે હું મારી જાનને ખતરામાં રાખું છું. તો મૌલા હસુ મારી સાથે ઇન્સાફ કેવાય કે રાતના અંધારામાં તમારામાંથી કોઈ બીબી કેદખાનાથી બહાર નીકળે છે અને ત્યાં કેદખાનાના પછવાડેના ભાગમાં બેસીને જોર જોરથી રોવે છે અને રોતા રોતા હાય હુસેન હાય હુસેન કહે છે. અમે સજ્જાદ કહે છે, ચોકીદાર તું આ કેવી વાત કરે છે? આ કેદખાનાનો દરવાજો તું પોતે કુફલની સાથે કાદેનાની સાથે બંધ કરે છે, ચાવી તો તારી પાસે અને દરવાજો બી બહારથી બંધ, તો કેમ કરતા કોઈ બીવી નીકળી શકે? ઓર ચોકીદાર કહે છે, મૌલા ગાંધી કહે છે, મૌલા તમારી વાત સાચી છે, હું બી હેરાન હતો, પણ મૌલા મને વધારે નથી ખબર, પણ હું અત્રો કહી શકું છું કે તમારામાં એક બીવી છે જેને તમે ફૂફી ઝૈનબ કહીને બોલાવો છો. આ જે બીવી આવે છે ને એની આવાજ તમારી ફૂફી ઝૈનબથી બહુ જ મળતી જુલતી આવે છે. સૈયદે સજ્જાદ જ્યારે આ સામેલાને ફૂફી ઝૈનબ તરફ જોયા, ઝૈનબ સૈયદે સજ્જાદ તરફ જોયા, ઈશારો કહી રહ્યા. ઇમામે સજ્જાદ કહે છે, ભાઈ ભાઈ તું એક કામ કર, આજે રાતના જ્યારે એ બીવીનો રોવાનો આવાજ આવે ને ત્યારે આવે તું મને બોલાવજે, દરવાજો ખોલજે, હું પોતે જોઈશ કોણ બીવી છે. રાતનો ભાગ થયો, રોવાની આવાજ શરૂ થઈ, એક સાયો દેખાનો મારી આંખોની છંડા. એ માના દિલના મેવા, એ માનો ગરીબ હુસૈન, એ માનો પ્યાસો હુસૈન, એ માનો શહીદ હુસૈન, એ માનો મઝલૂમ હુસૈન. ચોકીદાર આવ્યો, જલ્દીથી દરવાજો ખોલ્યો કે મોલા જો હું તમને કહેતો તો ને. ઇમામ કહે છે, જનાબે રમજો દૂર ચાલ્યો જા, દૂર ચાલ્યો જા કે ફૂફી અમ્મા. જનાબે ઝૈનબ બહાર નીકળ્યા, શું જોવે છે? એક બીબી બેઠા છે જમીન ઉપર અને એ બીબી હુસૈનને યાદ કરીને રોઈ રહ્યા છે. જનાબે ઝૈનબ આવીને કહે છે, બીબી તમે કોણ છો? મારો
મારો દિલ કપાઈ જાય છે. આવાજ આવી, બેટા સૈના, તમે બી તમારી મા ફાતેમાના આવાજને ના ઓળખી શક્યા. બેટા કરબલાથી કુફા, કુફાના શાહ હાર મંઝિલ ઉપર મારા હુસૈનને તમારી મઝલૂમિયત ઉપર રોઉં છું. ભરેલો છે તો કે અમ્મા તમારા ચહેરા પર આ લોહી કેમી ફરમાવે છે. બેટા હું કરબલા થી આવું છું, આ મારા હુસૈન નો રોવે છે. ચાલો એ લોકોની દુઆ લઈએ. યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન.